વિવિધ જાતિઓના નામે ભારતીય સેનામાં રેજિમેન્ટ આવેલી છે, ત્યારે સેનામાં આહીર રેજિમેન્ટની સ્થાપના કરવા યદુવંશી આહીરોએ અવાજ બુલંદ કરી અન્ય જાતિઓની આહીર સમાજને પણ તેના શૌર્ય બદલ રેજિમેન્ટની સ્થાપના કરવાની માંગ ઉઠી છે. વિવિધ જાતિઓના નામે ભારતીય સેનામાં રેજિમેન્ટ આવેલી છે, ત્યારે સેનામાં આહીર રેજિમેન્ટની સ્થાપના કરવા યદુવંશી આહીરોએ અવાજ બુલંદ કરી અન્ય જાતિઓની આહીર સમાજને પણ તેના શૌર્ય બદલ રેજિમેન્ટની સ્થાપના કરવા માંગ ઉઠી છે. જ્યારે જ્યારે રાષ્ટ્રને રક્ષાની જરૂર પડી છે, મહત્તમ લડાઈઓમાં યાદવ સૈનિકોનો સિંહ ફાળો રહ્યો છે. 1585ની ક્રાંતિ હોય કે પછી 1961ની ગોવા લિબરેશન, 1962નું ચીન વિરુદ્ધ યુદ્ધ હોય અને 1965માં હાજીપીર, 1967માં નાથુલા, 1971માં બડગામનો મોરચો, 1984માં ઓપરેશન મેઘદૂત, 1987માં એલટીટીઈ સામે યુદ્ધ, 1999માં કારગિલ, 2001માં સંસદ હુમલો, અક્ષરધામ હુમલો, 2008ના મુંબઈ હુમલા જેવા સમયે આહીર સૈનિકોએ શૌર્ય બતાવ્યું છે. સૌથી નાની વય હયાત પરમવાકરા ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવે મેળવ્યું હતું. 1962માં કુમાઉ રેજિમેન્ટની આહીર કંપનીએ 11 સેના મેડલ મેળવીને શૌર્ય સ્થાપિત કર્યું હતું. સેનામાં અન્ય જાતિઓની જેમ રેજિમેન્ટની સ્થાપના કરવા આહીર એકતા મંચ સમગ્ર આહીર સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રી સમક્ષ માંગ કરાઈ છે. જો આહીર રેજિમેન્ટની સ્થાપના નહીં થાય તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ચિરાગ સોનીનો રિપોર્ટ, ભુજ.